તો ચોમાસામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હોય, વાદળો હમણાં જ વરસી પડશે એવું લાગતું હોય અને ચારેય બાજુ લીલીછમ હરિયાળી છવાયેલી હોય, આવા માહોલમાં નદીનાળા કે ધોધ જોવા જવાની કેવી મજા આવે. આવા જ આહલાદક વાતાવરણના દ્રશ્યો પંચમહાલમાં ચોમાસાની ઋતુમાં સર્જાયા છે. જોઈએ આ રિપોર્ટમાં. પંચમહાલના ગોગંબાના સરસ્વા ગામે આવેલ હાથણી માતાનો ધોધ ખૂબ જ પ્રચલિત છે. તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. વર્ષોથી આ ધોધ ચોમાસામાં સારો વરસાદ થતા જીવંત થાય છે અને પ્રકૃતિનો નજારો ખીલી ઉઠે છે. તેમજ ગોગંબા નજીક આવેલો પોયલી ધોધ પણ ભારે વરસાદ થતા શરૂ થઈ ગયો છે અને શરૂ થવાની સાથે જ અહીંયા દૂર દૂરથી પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગાંધીનગર થી આવું છું. અહીંયા અમે હાલોલ ખામથી આવ્યા છે. ત્યાં અમારા ફ્રેન્ડે એક વાત કરી કે અહીંયા હાથણી માતાજી નું મંદિર છે અને ધોધ છે જે સુંદર પ્રકૃતિનું સૌંદર્ય રૂપ ધારણ કર્યું હોય એ રીતે અહીંયા બહુ મસ્ત મજા અમને આવી છે. હું મારા ફ્રેન્ડ સાથે આવ્યો છું. અમારે 20-21 જણાની ટીમ છે અમારી. અહીંયા હાથણી માતાજી નું મંદિર છે એ ખૂબ જ એકદમ સુંદર છે અને ધોધ અને તમે જુઓ કે શિમલા અને મનાલી એવું પણ ભૂલી જાવ એવું આ ગુજરાતનું મસ્ત એક મજાનું હાથણી માતાનું મંદિર અને હાથણી ધોધ છે. ઓકે, અમે બધા અમદાવાદથી આવ્યા છીએ. અત્યારે વીકેન્ડ છે તો અહીંયા સરસ મજાનું વેધર છે. જાંબુઘોડા પાસે જો હાથણી માતાજીનો જે ધોધ છે તે જોવા માટે આવ્યા છીએ. વેધર બહુ સરસ છે અને અત્યારે અમે ફૂલ એન્જોય કરી રહ્યા છીએ ફેમિલી સાથે. જોકે ચોમાસાના વરસાદી પાણીમાં ધોધ શરૂ થાય એટલે હાથણી આકારનો ખડક તેમાં છુપાઈ જાય છે, એટલે તો આ ધોધને હાથણી માતાનો ધોધ કહેવાય છે. ચોમાસામાં આ ધોધ શરૂ થતાની સાથે જ દૂર દૂરથી પ્રકૃતિ પ્રેમીઓ નાહવાની મજા માણવા માટે પહોંચે છે. અમે અમદાવાદથી અહીંયા આવ્યા છે ફરવા માટે. જાંબુઘોડા પંચમહાલ જિલ્લામાં અહીંનો ધોધ જોવા લાયક છે. અહીંયા એક હાથણી માતાજી નું મંદિર સરસ છે ગુફામાં, ઉપર હનુમાનજી નું મંદિર છે. અહીંયા બહુ સરસ ફરવા લાયક સ્થળ છે અને ચોમાસામાં અહીંનું વેધર જોરદાર હોય છે. અમે અમદાવાદથી આવી રહ્યા છીએ ગુજરાતના પંચમહાલ જિલ્લાની અંદર. અમે જાંબુઘોડા કેંગળ ગામમાં આવી રહ્યા છીએ. ત્યાં હાથણી માતાનું મંદિર ખૂબ જ સરસ છે અને ઉપર હનુમાન દાદાનું મંદિર છે એ મંદિર ખૂબ જ જોવા લાયક છે. બધા ફેમિલી સાથે ચોક્કસ આવજો, બહુ જ મજા આવશે. હાથણી માતાના ધોધ ખાતે આવતા પર્યટકોની માંગણી છે કે સરકાર દ્વારા અહીંયા ઉપર જવા માટેનો જે રસ્તો છે જેના પગથિયા તૂટી ગયા છે, જેથી જોખમી રીતે અહીંયાથી પસાર થઈ ઉપર જવું પડે છે, ત્યારે યોગ્ય રીતે હિલ સ્ટેશન પર જઈ શકાય અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. હાલ સમગ્ર પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદી માહોલના દરમિયાન પંચમહાલમાં જે પ્રકૃતિ જે સોળેકળા ખીલી ઉઠતી હોય છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ જે હાથણી માતાનો ધોધ છે, ધોધમાર વરસાદના કારણે જે હાથણી માતાનો ધોધ છે તે શરૂ થયો છે. આ ધોધમાં મજા માણવા માટે જે ગુજરાત રાજ્યભરમાંથી અનેક જિલ્લાઓમાંથી જે સહેલાનીઓ છે તે હાથણી માતાના ધોધમાં એન્જોય કરવા માટે આવી રહ્યા છે. ધોધ માટે આવતા હોય છે અને અહીંની જે પ્રકૃતિ છે તે ધોધ છે, ધોધના નીચે ઉભા રહી સ્નાન કરતા હોય છે. સાથે સાથે પરિવાર સાથે આવી હાલ જે સહેલાનીઓ છે તે આનંદ માણી રહ્યા છે. નામદેવ પાટીલ, ગુજરાત પક્ષ, પંચમહાલ.